નમસ્કાર. સુત્રાપાડા તાલુકાનું ધામડેસ ગામ છે ને આ વાડી વિસ્તાર છે. એવું કે છે કે લાહવાડી વિસ્તાર છે, બરોબર સાચું ને? અચ્છા, અહીંયા આજુબાજુમાં જે ખેતર છે એમાં તેમાં શેના પાકો થાય છે? અત્યારે મગફળી, તલના પાક, બાજરી આવા ખરીફ પાક ઉગે છે. અચ્છા, સૌથી વધુ શેનું વાવેતર થાય છે અહીંયા? મગફળી અને બાજરો. અચ્છા, મારે ગામ વિશે થોડું જાણવું છે. અત્યારે ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી રહી છે તો ગામમાં ચૂંટણીનો કેવો માહોલ છે, લોકો કેટલા જાગૃત છે, એના વિશે મારે થોડીક માહિતી મેળવવી છે તમારી પાસેથી. તમારા ગામમાં કેટલી સંખ્યા છે લોકોની? અમારા ગામની સંખ્યા અત્યારે લગભગ 17-18 હજાર વસ્તી છે. એમાં વોટિંગ અમારે 9,360 જેવું છે, એટલે 9,500 જેવું વોટિંગ છે. ગામમાં ચૂંટણીનો કેવો માહોલ છે? ચૂંટણીનો સારો માહોલ છે. આમાં એકતરફી છે ચૂંટણી ધામડેજની અંદર. કોંગ્રેસનું નામ જ નથી. અચ્છા, એવું છે? હા, બિલકુલ નામ જ નથી કોંગ્રેસનું. જાય, બીજા ઘણા બધા લોકો છે, મારે એમને પૂછ્યું શા માટે એવું કહી રહ્યા છે કે અહીંયા કોંગ્રેસનું નામ જ નથી. કારણ કે રાજીવભાઈ ચુડાસમા એટલા સરસ કામ કરે છે, મોદી સાહેબ એટલા સરસ કામ કરે છે, એટલા માટે એને કોંગ્રેસના અહીંથી નામ નિશાન કાઢવી નાખ્યું છે. તમને રાજેશ ચુડાસમાના કયા કામો ગમે છે? સો રાજેશભાઈ ઘણા બધા કામ કરે છે. કારણ કે આ વિસ્તારની અંદર અમારે કોઈ દિવસ લાઇટ નથી. જ્યારે રાજેશભાઈ સાંસદમાં આવ્યા એટલે અમારે આ વિસ્તારની અંદર લાઇટનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે. અચ્છા, એટલે જળહળતું ગામ થઈ ગયું છે, બરાબર ને? તમને શું લાગે છે ગામમાં કેવો માહોલ છે ચૂંટણીનો? ગામમાં સારો માહોલ છે. રાજેશભાઈના 10 વર્ષ કાર્યકાળ દરમિયાન ઘણા બધા કાર્યો કર્યા, પ્લસ અમારા લાહ વિસ્તાર વાડી વિસ્તારની અંદર 15-16ની અંદર જે આઝાદી પછી પણ લાઇટ નહોતી એ પછી આવ્યા પછી લાઇટનું કાર્ય છે એ થયું. અને અમે આ વાડી વિસ્તારની અંદર જે લાહનો પા ધામડેસ ગામના લાહનો પા કહેવાતા એ વાડી વિસ્તારમાં અત્યારે હાલમાં 60-70 કુટુંબો અહીં વસવાટ કરીએ છીએ. 200ની આસપાસ મતદારો છે. તો એના માટે જે લાઇટ લાવ્યા એ બહુ ખૂબ સારું કામ કર્યું છે અમારા માટે. પ્લસ ગામની અંદર પણ ઘણા બધા કોમ્યુનિટી હોલ છે, બીજા નાના મોટા કાર્યો છે, એવા પણ ઘણા બધા કર્યા છે એને. જૂનાગઢમાં તો એવું કહેવાય રહ્યું છે કે રાજેશ ચુડાસમાની સાથે હીરા જોટવાનો ચહેરો છે, તો થોડી તકરાર તો થશે. હવે શું છે, લોકશાહી છે બેન, આમાં તો શું છે કે ધારો કે અમે આજે રાજેશભાઈ અમારા કામ કર્યા છે બરાબર, એટલે અમારે રાજેશભાઈનો અત્યારે પણ પાછા ફરી ટ્રમ્પમાં પણ આવી જશે એવું અમે પણ તનતોડથી મહેનત કરીએ છીએ અને આવશે જ બરાબર. કારણ કે એના કાર્ય છે. અમુક વિસ્તાર એવો હોય કે અમુક કાર્ય ન પણ થતું હોય તો એવા લોકો છે એ કહી શકે એવું. અચ્છા કાકા, તમે શું કામ કરો છો? અમે ખેતીનું કામ કરીએ છીએ. અચ્છા, શું વાવ્યું છે? અટાણે, બાજરો, મગફળી, તલ. શું લાગે કેવો પાક આવશે? પાક તો તલની આગળ સારો છે. ભાવ કેવા મળશે? ભાવ તો સામાન્ય રીતે ઠીક હાલે. અટાણે માર્કેટમાંથી આ ધર્યો. ઘણા લોકો એવું કહેતા હોય છે, ઘણા ખેડૂતોના મુખેથી મેં એવું સાંભળેલું હોય છે કે અમે કામ તો કરીએ છીએ, પાક આવે પણ છે, પરંતુ જ્યારે અમે વેચવા જઈએ ત્યારે પૂરતો ભાવ નથી મળતો. એ અમુક સિઝનની બહુ છે કે કોઈ આપણે માલમાં કોઈ ફેરફાર હોય બજાર અટાણે આપણે દાણા ઉપર છે, દાણા ઉપર બજાર મળે. બાકી અહીંથી તમે લીલો માલ લઈને જાઓ તો કઈ રીતે તમને બજાર ખેડૂતને મળી શકે, એટલે બધી જાનમાં રાખીને અટાણે હાલવું પડે. અચ્છા, આવ્યું છે. તમને શું લાગે છે ચૂંટણીમાં આ વખતે કોનું પલડું ભારી છે? અટાણે તો મોદી સાહેબ તો 100% આવવાના છે ને, આવી જશે. અમારી તો ગણતરી છે મોદી સાહેબના કામ આ 10 વર્ષથી ખરેખરા છે. અટાણે આશાજનક પણ છે. તમને કયા કામ ગમે છે મોદી સાહેબના? મોદી સાહેબના અટાણે અમને જે ખેડૂતને 2,000 રૂપિયા વર્ષના 6,000 રૂપિયા આપે છે એ અમારા માટે અટાણે સંતોષકારક છે. કેમ કે અટાણે અમારે આ પરિસ્થિતિ આવી હતી અટાણે કે 10 વર્ષ પહેલાં 50-60 વર્ષ પહેલાં લાઇટ નથી, આ 5-10 વર્ષથી લાઇટ આવી અટાણે અમે થોડાક પગભેર થયા. બાકી અટાણે એક રસ્તાનો જે પ્રોબ્લેમ છે તે રસ્તો અમારે એક બનાવવાની ઈચ્છા છે, તો રાજેશભાઈ આવે ને ભાજપની સરકાર આવે તો આ રસ્તો બની જાય તો અમારા માટે એ. કેમ કે જંગલ બાજુમાં છે, જાનવરનો તે ત્રાસ છે, એટલે અમારે અહીંયા વિસ્તારમાં એક સીમશાળા પણ આવેલી છે અને પ્લસ એમાં 1-5 ધોરણ છે એની ટ્રાન્સપોર્ટેશનને સાધનો પણ હાલે છે. પ્લસ અમારા બાળકો પણ જાય છે. ચોમાસાની અંદર ખૂબ તકલીફ થાય છે રસ્તા બાબતમાં, તો એ થઈ જાય તો સરકારને અને રાજેશભાઈને વિનંતી કે વહેલી તકે કરી નાખે. બાકીના અમારા જે મોટા બાળકો છે 6-10 ધોરણ સુધી એ લોકોનું ટ્રાન્સપોર્ટેશન પણ ગામમાંથી રિક્ષાઓ આવે છે, તો ચોમાસા દરમિયાન એને પણ ઘણી બધી તકલીફો પડે છે. તો એ રસ્તો વહેલી તકે થાય એવી સરકાર શ્રી મોદી સાહેબ પાસે અને રાજેશભાઈને ખાસ અપીલ છે કે વહેલા તકે કરી નાખે તો વધારે સારું. અચ્છા કાકા, મેં એવું સાંભળ્યું કે અહીંયા ખાસ કરીને જે ઢોરનો ત્રાસ છે
તે વધુ છે. શું લાગે, તમારું શું માનવું છે? ઢોરનું ત્રાસ તો યોગ્ય નથી. રોજલા આ રોજલા તો એવા લાગે હવે મારા અહીંયા. અચ્છા, શું વાયવું તમે? અમે તો માંડવી હતી ને પછી બાજુરો ને પાછા તલ. અચ્છા, તો એ રોજડા ખાઈ જાય છે? હા, રોજડા ખાઈ જાય. વેમ રાખવી પડે સખત. અચ્છા, તો એના માટે પેલા ફેન્સિંગ ના તાર આવે તમે નથી મૂક્યા? તો એ તાર તો ટૂંકા ટૂંકા ખેડું નાના ને પછી એ બધી ખર્ચો કેમ પોહાવો? બરાબર છે. હજુ બીજા ઘણા બધા ગામના લોકો છે, મારે એમને પૂછવું છે કે એમની કેવી પરિસ્થિતિ છે. મત આપવા જાવ છો? હા, જરૂર જઈશ. જરૂરથી જાવ છો? શું લાગે છે તમારી પસંદગી કઈ સરકારની છે? ભાજપ સરકાર. શા માટે? કેમ કે ભાજપ સરકાર અને મોદી સાહેબે બહુ કામ કર્યા ને. તો મોદી સાહેબના શા માટે તમને ગમે છે? મોદી સાહેબ એમ કે આપણે પીએમ માં 2000 રૂપિયા આપે છે. તમને શું લાગે છે? આમ તો મને આખું ગામ એવું કહી રહ્યું છે કે ભાજપ બાજુ પરડું ભારી છે અને રાજેશ ચુડાસામાને હરાવવા ખૂબ અઘરું છે. 100% છૂટાય, 100% અને આ વખતે લીટથી છૂટાય એવી અમારી આશા છે. એવી તમારી આશા છે? શા માટે એવી આશા રાખો છો? આશા છે કે એનું કામ એવા છે કે અટાણી વિધવા સાહેબ પૂરેપૂરી આપે છે. પછી ખેડૂત સહાયમાં પણ એટલું એનો ભાગીદાર છે. કોઈ વસ્તુ એવું નથી કે બની ગઈ એને ભાજપ સરકારે કંઈ કાઢી નાખ્યું. ક્યાંય વસ્તુ ઘણી વસ્તુ અમને આપી છે, એટલે એના ઉપર અમે એક નક્કી કર્યું કે આને જ અપાય અને કોંગ્રેસનું નામ ન રખાય. અચ્છા, એવું છે. આમ તો આખું ગામ ભાજપ તરફી છે. અને જ્યારે તમે એવું માનો છો કે રાજેશ ચુડાસામાં તમારા બધા કામ કરે છે, તમે એમને જોયા છે? હા હા, જોયા છે ને. પહેલી વખતે જોયા ને, બીજી વખતે જોયા ને, ત્રીજી વખત હમણાં અહીંયા આવ્યા હતા. અચ્છા, ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હશે ને? તમારું ગામ તો આખું ભાજપ તરફી છે, તો જાશો એમની? નહીં, જવું તો પડે. એ પણ એનો હક તો છે જ ને કે આવી શકે. એવું કઈ છે ને કે ન આવે, પણ આવી શકે. અમે એને પણ આવકારો આપીશું. જાકર નથી કોઈને અપાતો, લાવું અમારે કહેવાનું છે. અચ્છા, બરાબર છે. ગામડાના લોકોમાં ખાસ કરીને તો એવું હોય છે કે એ લોકો જે લોકો આવે છે મહેમાનો, એમને જાકારો તો નથી જ આપતા, મીઠો આવકારો આપતા હોય છે. શું લાગે કાકા, તમે મત દેવા જાવ છો? હા, મત છેલે છેલે. પહેલે વખતે રાજેશભાઈ આવ્યા, તમે જો ઉકાભાઈ સાચે છે, મેરુબા પણ હા, પહેલાં સ્ટાર્ટિંગમાં બેન, એટલે આવ્યા રાજેશભાઈ. તમને કહ્યું કે અમારે લાઈટ ને ડામરની જરૂર છે, તો કે હા આવ્યા એટલે તરત અમને લાઈટ ફિટ કરી દીધી થયા હતા. હવે બિચાર રાજેશભાઈ ફરીથી આવે તો શું કામ? રોડનું કામ છે. અચ્છા, હા, રોડનું કામ પૂરું થાય માટે તમે મત આપશો? નહીં, એ રાજેશભાઈને કહેલ છે કે હું બનાવી દઉં. પહેલે વખતે આવ્યા તૈયે ચૌકાભાઈ ગયા, મેળવા પણ ગયા, ગીગા બાપા ઓફ થઈ ગયા. અચ્છા, શું કહે છે રાજેશભાઈ? શું કીધું તમે રોડ બનાવવાની વાત કરી? તો રોડ આખે બનાવવાનું કહેવાનું છે. અચ્છા, કહેવાનું બાકી છે, આવશે એટલે તમે કહેશો. હા. અચ્છા, તમને શું લાગે છે પછી કેટલા સમયમાં કામ થાય છે? કામ તો પછી ભાઈ એ તો રાજેશભાઈ આવ્યા પછી કામ થાય ને, પહેલું તો ન કામ થાય. છૂટાઈને આવે તો પછી બોલાવી જાય મીટિંગ પાસે રાજેશભાઈની. અચ્છા, તમે જોયા છે રાજેશભાઈ? હા, રાજેશભાઈ મેં ડીશમાં આ મેરુભાઈ, બોગડભાઈ, ઉકાભાઈ બધી સરપશું અહીં પ્રસાદ જમા જશું. પછી રાજેશભાઈ ક્યાં ખાવાનું છે કે આ કે તો પછી અહીંયા સાફ પાડી ના લાઈટ ચાલુ કરી. રોજ હાઉસું બહુ બીક છે દીપડા ની, બહુ જોરદાર. સાવધ ને દીપડા આવી જાય. હા, છોકરાઓ પાડી જાય, ઢોર ને મારી નાખે, એવું બધું પ્રોબ્લેમ. તમે તો સાવજને જોયો હશે ને? હા, ઘણી વખત દીપડા કાઈ નહીં આવે. શું નુકસાની કરે છે? કઈ નુકસાન કરે? શું નુકસાન કરે? ઢોર ની કરે, બકરા, ઢોર, ઘેટા ઈ ઉપાડી જાય. ઉપાડી જાય, ખાઈ જાય. ખાઈ જાય? હા. માણસોને કઈ નુકસાની કરે? માણસોને ડરાવે, ખાઈ નહીં પણ ડરાવે. આમ કેળામાં નીકળે ને ત્યાં ઊભે થી જવા દે એમ છે બધી. અચ્છા, તમારી વાડી કઈ બાજુ છે? મારી વાડી માસ્ટરસિંહ મેરે પર ઉપર સેટી છે થોડી. હા. અચ્છા, ત્યાં આવે છે રોજ? આવે છે દીપડાસી બધું આવે છે? આવે. અંધારું થાય પછી આવે 6 વાગ્યા પછી. 6 વાગ્યા પછી આવે? 7 વાગ્યા એ આવે તો પછી તમે શું કરો?
લાકડી લઈને કાઢી મળીએ, બેલા લઈને જાય વાહન. લાકડીથી સાવજ ભાગી જાય? હા ભાગી જાય, ઝાપટ મારી એટલે જતો રહે, ડરાવી દઈએ. તમે સાવજને ઝાપટ મારો? હા એટલે સાવજ જતો રહે. હા એક વખત દીપડો આવ્યો હતો, દીપ કાઢી મેં મેં, એક વખત સાવ રહ્યો હતો, સૂતા હતા ને માથે ચડી ગયો, ઝાપટ મારી દીધી, ભાગી ગયો. અચ્છા બીજા ઘણા બધા લોકો છે, તમે લોકોને કહી રહી સાવજની ને એવી બીક આવે છે? બીક લાગે છે? વાડી વિસ્તારમાં રહેતા લોકો સામે તો અવારનવાર વાડી વિસ્તારના, અત્યારે ધારો કે દૂધ લઈને જતા હોય તો જંગલ વિસ્તાર છે, એક બાજુ દરિયો છે, એક બાજુ ડેમ છે, એક બાજુ જંગલ છે, એટલે વારંવાર જંગલી જાનવરોનો ત્રાસ તો અમને રહેતો જ હોય છે. ખાસ કરીને સિંહ દીપડા જેવા જે પ્રાણીઓ છે એનાથી વધારે ભય રહેતો હોય, પણ દિવસ દરમિયાન છે એ વહેલાહેર પોતપોતાનું કામ કરી અને ઘરમાં છે એ લોકો છે એ પોતે રહે છે, આથી કોઈ એટલી જાનહાનિ ન થતી. બાકીના જે રોજ છે એવા ઘણા બધા જે જંગલી જાનવરો છે એનું વહુ પુકારવા માટે જણ હોય તો એ લોકો દિવસ રાત દરમિયાન ક્યારેક ક્યારેક જાગતા હોય, પોતાના માછડા ઉપર રહેતા હોય અને આથી બતીઓ કરતા હોય છે. અચ્છા તો પછી વાડી વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને કેવી રીતે વ્યવસ્થા છે? એના માટે તો પોતાના ઘર છે, અહીંયા કાયમ માટે વસવાટ કરે છે, 60-70 કુટુંબો અહીંયા કાયમ માટે વસવાટ કરે છે, અને ગામના અંદર તો કોઈ પ્રસંગ હોય, કોઈક જાવું આવું ઘટતું હોય તો જ એ લોકો જાય છે. બાકી ચોમાસાની અંદર પણ એ લોકો અહીંયા પોતાના સામાન્ય મકાનો છે એ બનાવીને રહેતા હોય છે. પાકા મકાનો તો છે નહીં કોઈને, પોતાની કન્ડિશન પ્રમાણે મકાનો બનાવે છે અને એમાં એ લોકો રહેતા હોય છે, માલઢોરને રાખતા હોય છે, અને એવી રીતના છે એ લોકો પોતાનું ગુજરાન પણ છે એ માલઢોર આધારિત છે, ખેતી થોડું ઘણું કરે છે, બાકીના બગીચાઓ છે નારળીના એના ઉપર આધારિત રહે છે એ લોકો. અચ્છા આ લાહ વિસ્તાર છે કે જે આમ તો જોઈએ તો ચારેકોર, એક બાજુ દરિયો છે, એક બાજુ ડેમ છે અને એક બાજુ વાડી વિસ્તાર છે, અને વચ્ચે આ લોકો રહે છે, અને આ લોકો રહે છે તો એ લોકોને આપણે જે રીતે ઘરમાં કે ઘરની આજુબાજુમાં ગાય છે, ખૂટિયા છે તે આવી જતા હોય છે, કૂતરાઓ નડતા હોય છે, તેવી રીતે આ લોકોને દીપડા સાવજો અને સાથે જ જે રોજડા છે તે આ લોકોને નડતા હોય છે. અવારનવાર તેમનો સામનો ક્યારેક કરવો પડતો હોય છે, રાત હોય છે તો, પણ એ એક સારી, ખૂબ સારી બાબત ગણી શકાય કે આઝાદીથી તે અત્યાર સુધી આ વિસ્તારમાં ક્યાંય આજુબાજુમાં લાઇટ નથી આવી, અને છેલ્લા થોડા જ વર્ષોથી અહીંયા લાઇટ આવી ગઈ છે, એટલે એ લોકોને દીવાબત્તી છે સરકારી રીતે મળી રહે છે, તે આ લોકો માટે ખૂબ સારી બાબત છે. છેવાડાના માનવી સુધી અમે હંમેશા પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે તે લોકોને કેટલી ફેસિલિટી મળે છે, કઈ કઈ સુવિધાઓ મળે છે, અને આ લોકો પાસે અત્યારે લાઇટ તો પહોંચી ગઈ છે. હું એવી આશા રાખું છું કે જે રીતે લાઇટનું સરસ મજાનું કામ કર્યું છે, કોઈ પણ સરકાર આવે તે હવે આ લોકો માટે રસ્તો પણ સરસ મજાનો બનાવી આપે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ અહીંયાથી શાળાએ જાય છે, 1-5 ધોરણવાળા કે પછી હાઈસ્કૂલવાળા વિદ્યાર્થીઓ, મોટા વર્ગના વિદ્યાર્થીઓ જે કોઈ આ રસ્તા પરથી પસાર થાય છે, કદાચ ચોમાસું હોય તો વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે એ લોકોને આવવા જવાની માટે, જો એક સરસ મજાનો આ ગામમાં રસ્તો બનાવી આપે તો આ લોકોની સુખ સુવિધામાં થોડી ઘણી આપણે સગવડ પૂરી પાડી શકીએ એમ છીએ. અમારું બસ એક જ એઇમ છે કે અમે છેવાડાના માનવી સુધી પહોંચીએ અને આપને બતાવીએ કે ખરેખર કેવો વિકાસ થયો છે, આપને દર્શન કરાવીએ દરેક ગામના અને જણાવીએ દરેક ગામની વાત. જોતા રહો BS9 TV ન્યૂઝ, એન્કર છાયા સાથે નમસ્કાર.